હેલો એવરી માય નેમ ઇસ નાસિર મુંડા ફ્રોમ નવ ગુજરાત એકેડમી કોમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નવ ગુજરાત ઉપર આજનો જે આપણો ટોપિક છે એની અંદર આપણે ધરાસણનો સત્યાગ્રહ અને ધોલેરાનો સત્યાગ્રહ જોઈશું જે આપણે આવનારી જે ક્લાસ વન ટુની એક્ઝામ છે તે સિવાય ક્લાસ થ્રીની પણ એક્ઝામ છે એની અંદર બહુ મહત્ત્વનું છે તો સૌથી પ્રથમ આજે જે આપણે સત્યાગ્રહ જોઈશું એ છે ધરાસણનો સત્યાગ્રહ બિફોર સ્ટાર્ટ ધીસ ટૉપિક જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકનને દબાવજો જેથી તમને આવનારા લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે તો ચાલો શરૂઆત કરીએ આપણે ધરાસણનો સત્યાગ્રહ ધરાસનનો સત્યાગ્રહ એ જે ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ મીઠાનો સત્યાગ્રહ હતો એના પડઘા રૂપે હતો અને એ પડઘો આખા દેશમાં પડ્યો હતો આખા દેશના લોકો જેટલા પણ હતા બધાએ અલગ અલગ જગ્યાએ આવા સત્યાગ્રહ કર્યા હતા જેમાંથી એક આ મહત્વનો જે ગુજરાતનો સત્યાગ્રહ છે એ છે ધરાસણનો સત્યાગ્રહ હવે આપણે શરૂઆત કરીએ તો જૂન અંગ્રેજોએ કોંગ્રેસને એક ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું ક્યારે ઓગણીસો ત્રીસ ની અંદર રાઈટ હવે જે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડાઈ લડી હતી એટલે કે જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ બાર માર્ચથી છ એપ્રિલ વચ્ચે એટલે બાર માર્ચથી તેઓએ શરૂઆત કરી હતી અને છ એપ્રિલે તે દાંડી પહોંચ્યા હતા બરોબર અને જૂનની અંદર જૂન ઓગણીસો ત્રીસમાં જે કોંગ્રેસ છે એને ગેરકાનૂની સંસ્થા જાહેર કરી દીધી હવે એ સમયના વ્હાઈટ હોર્સ કોણ હતા એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે ઓલરેડી જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ત્યારબાદ જે આ દાંડી માર્ચ કરી અને જે મીઠાનો જે ભંગ કર્યો જે સવિનય કાનૂન ભંગ કર્યો તેના હેઠળ પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધીજી જેવા કેટલાય નેતાઓને જેલની અંદર પૂરી દીધા પરંતુ આ સત્યાગ્રહના પડઘા બીજે બધે તો ચાલતા જ હતા એટલે મેની અંદર જે મે હતી એકવીસ મે ઓગણીસો ત્રીસના રોજ ધરાસણમાં સરોજીની નાયડુ ઈમામ સાહેબ અને ગાંધીજીના પુત્ર મણિલાલ યાદ રાખજો આ ગાંધીજીના પુત્ર હતા મણિલાલ એમના નેતૃત્વમાં પંદરસો સિત્તેર જેટલા સ્વયંસેવકોએ મીઠાના અગરો ઉપર જઈ અને આ કાનૂન ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હવે ત્યાં જે અંગ્રેજો હતા તે લોકોએ સ્વયંસેવકોને ખૂબ માર્યા જે બેઠેલા સ્વયંસેવકો હતા તેમના ઉપર ઘોડા ફેરવી દીધા લોકોને કાંટાની વાળમાં નાખી દીધા એટલે લોકો જોડે આવા કૃત્યો કર્યા અને આ જે કૃત્ય હતા તેનું જે સ્થિતિ હતી જે આ દર્દનાક સ્થિતિ હતી તેને જે મિલર નામના એક પત્રકાર હતા ન્યૂ ફ્રીમેન અમેરિકાનું એક છાપું હતું ન્યૂ ફ્રીમેન એના એક પત્રકાર હતા મિલર તેમણે આ જે છાપું હતું એમાં આ ઘટનાને તેઓએ ઉલ્લેખી હતી કે આવી દર્દનાક ઘટના મેં મારા અઢાર વર્ષના કાર્યકાળમાં કોઈ દિવસ જોઈ નથી અસંખ્ય વિદ્રોહ જોયા પરંતુ આવી કોઈ ઘટના જોઈ નથી અને મીઠીબહેન પીટીટે એમ બહેન જે પીટીટ હતા એમની આગેવાનીમાં બહેનોએ પરદેશી કાપડનું પિકેટિંગ કર્યું યાદ રાખજો આ પણ એક મહત્ત્વનું નામ છે એટલે આની અંદર કેટલા નામ ઇમ્પોર્ટન્ટ છે સરોજીની નાયડુ ઇમામ સાહેબ ગાંધીજીના પુત્ર મણિલાલ મીઠીબેન પીટીટ અને ન્યૂ ફ્રીમેનના પત્રકાર મિલર આટલા નામ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાના છે આ જે સત્યાગ્રહ છે એના જોડે સંલિપ્ત નામ છે એટલે આપણે એને યાદ રાખવાના છે અને આ સત્યાગ્રહ ક્યારે થયો હતો ઓગણીસો ને ત્રીસમાં રાઈટ હવે આપણે આગળ જોઈએ છીએ ધોલેરા સત્યાગ્રહ તો ધોલેરા સત્યાગ્રહ એ અમદાવાદ જિલ્લાના કાર્યકરો અને સૌરાષ્ટ્ર જિલ્લાના જે સૌરાષ્ટ્ર હતું એના બધા કાર્યકરોએ ભેગા મળી અને આ આંદોલનમાં ભાગ લીધો હતો એટલે મુખ્યત્વે આના જે આ જિલ્લા હતા તેમના કાર્યકરો હતા પરંતુ બીજા બધા બી જગ્યાઓના કાર્યકરો હતા તેની અંદર જેની અંદર આપણે મુખ્ય નામ લઈએ તો અમૃતલાલ શેઠ બલવંતરાય મહેતા મોહનલાલ મહેતા રસિકલાલ પરીખ લક્ષ્મીદાસ દાણી અને જે આપણા રાષ્ટ્રીય શાયર છે ઝવેરચંદ મેઘાણી તેમણે આમાં અગ્રણી ભાગ લીધો હતો ગાંધીજીએ જે ઝવેરચંદ મેઘાણી છે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે આપણે આગળ ગુજરાતીમાં આ જેટલા પણ કવિ છે બધાને આપણે જોઈશું સાહિત્ય અને વ્યવસ્થિત રીતે જોઈશું પરંતુ શું આવા અમુક મુદ્દા આવતા હોય એટલે આપણે અંદર એને લઈ લેતા હોઈએ છીએ એટલે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ આપેલું હતું રાઈટ હવે આમાં આ બધા મુખ્ય આ બધા લોકોએ આમાં ભાગ લીધો હતો તે ઉપરાંત ઘણા બધા નાગરિકો જે અમદાવાદની આજુબાજુ છે જેમ કે ધંધુકા છે રાણપુર ધોલેરા બરવાળા આ વિસ્તારના નાગરિકોએ પણ આની અંદર ભાગ લીધો હતો ધોલેરા ખાતે સત્યાગ્રહ કરવાની પૂર્વ તૈયારી રૂપે ધંધુકા તાલુકાની જનતાને જાગૃત કરવા માટે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ બરવાળાની મુલાકાત લીધી હતી યાદ રાખજો સત્યાગ્રહ ક્યાં કરવાનો હતો ધોલેરા ખાતે મહત્વની વસ્તુ છે સત્યાગ્રહ ધોલેરા ખાતે કરવાનો હતો અને લોકોને જે ભીડ ભેગી કરવાની હતી આપણે સત્યાગ્રહ કરવો હોય તો એની માટે માણસો તો જોઈએ વેબિનારથી તો થશે નહીં એટલે એ સમય આવું કંઈ હતું નહીં એટલે ધંધુકા તાલુકાની જનતાને રાઈટ ધોલેરા અલગ છે અને ધંધુકા અલગ છે બરાબર એટલે ધંધુકા તાલુકાની જનતાને જાગૃત કરવા કે તમે આ સત્યાગ્રહમાં ભાગ લો તે માટે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ બરવાળાની મુલાકાત લીધી હતી રાઈટ ધંધુકાની બાજુમાં બરવાળા છે એની મુલાકાત લીધી હતી અને લોકોને એવું કહ્યું હતું કે તમે આમાં ખમીર તમારું બતાવો એવી ટકોર અમૃતલાલ શેઠે કરી હતી અને આ જે સત્યાગ્રહ છે તેની માટે છાવણી આપવા છબીલાલ દાસ છબીલદાસ ડેલીવાલા અને પ્રભુદાસ ભૂતા વગેરે મહાજન હસ્તકના ડેલા બરાબર વગેરે મહાજન હસ્તકના ડેલાને છાવણી તરીકે પસંદ કર્યો કોના છબીલદાસ ડેલીવાલા અને પ્રભુતા ભૂતા એટલે ત્યાં છાવણી જે સત્યાગ્રહની છાવણીઓ બને એ ક્યાં બનશે તો છબીલદાસ ડેલીવાલા અને પ્રભુદાસ ભૂતાના ડેલામાં બનશે એવું નક્કી કર્યું અને એ જગ્યાને એમણે પસંદ કરી સરકારે આ સત્યાગ્રહને દાબવા માટે લાઠીમાર કર્યા જેલની સજાઓ કરી અને સત્યાગ્રહ દાબવા માટે પ્રયત્ન કર્યો તે સિવાય પણ ધોલેરાની છાવણીમાં અમુક ગુંડાઓ હતા એમનો ત્રાસ હતો અને તેને જે ગુંડાઓ હતા એને સીધા કરવાનું કામ સરદાર પૃથ્વી સિંહે કર્યું હતું મહત્ત્વની વસ્તુ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે તે સિવાય ધોલેરા રાણપુર ધંધુકા બરવાળા વગેરે સ્થળોએ અંગ્રેજ અધિકારીઓએ બહુ જુલમ ગુજાર્યા હતા અને આ બધાને જે સત્યાગ્રહીઓ હતા એમને જેલ ભેગા કર્યા હતા જેની અંદર ધંધુકાની કોર્ટમાં મેજિસ્ટ્રેટ ઇસરાની સમક્ષ ઝવેરચંદ મેઘાણીએ એક પ્રખ્યાત ગીત ગાયું હતું રાઈટ યાદ રાખજો ધંધુકાની કોર્ટમાં ઝવેરચંદ મેઘાણીને લઈ ગયા હતા અને એ સમયના ત્યાંના મેજિસ્ટ્રેટ હતા ઈસરાની બરોબર અને ઝવેરચંદ મેઘાણીએ એ સમયે કયું ગીત ગાયું હતું હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ મરેલાના રુધિરને જીવ ચીરતાના આંસુડાઓ સમર્પણ એ સહુ ત્યારે કદમ પ્યારા પ્રભુઓ આ પ્રકારે આ ગીત એમણે ત્યાં ગાયું હતું એટલે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે આ બહુ જ મહત્ત્વનું છે કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય રાઇટ સ્ટેટમેન્ટ ફોર્મમાં આવે કે ગમે તે રીતે આવે એટલે આ હતો ધોલેરાનો સત્યાગ્રહ એટલે આપણે અહીંયા બે સત્યાગ્રહ જોયા એક હતો ધરાસણ અને બીજો હતો ધોલેરા જો તમારે વધુ નોલેજ જોઈતું હોય અને સારી રીતે એક્ઝામની જો એક સિસ્ટમેટિક તૈયારી કરવી હોય તો તેના માટે તમે અમારી ચેનલ છે નવ ગુજરાત એકેડમી ડોટ કોમ અમારી એક વેબસાઇટ છે તેના ઉપર તમે એની મુલાકાત લઈ શકો છો ત્યાં તમે જો અમારો કોર્સ ખરીદશો તો એમાંથી તમને ફાયદો થશે કે તમારું ટાઈમ શેડ્યુલ નક્કી કરવામાં આવશે અને તમારા ડેલી ક્લાસીસ હશે ક્લાસીસ બાદ તમારો ટેસ્ટ હશે અને તમારા જે પણ ડાઉટ્સ હશે એને સોલ્વ કરવામાં આવશે એટલે ડાઉટનું સેશન પણ હશે તે સિવાય ક્વેશ્ચન તમે અમને ત્યાં પૂછી શકો છો લેક્ચરની અંદર જેનો આન્સર અમે તમને ત્યાં પ્રોવાઈડ કરીશું તે સિવાય કોઈ વધુ માહિતી જોઈતી હોય તો નાઇન્સ નાઇન સેવન વન ફોર વન સેવન થ્રી ટુ ફોર ઉપર તમે અમને કોલ કરી શકો છો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું બીજા કોઈ ટૉપિક જોડે ત્યાર સુધી જય ભારત જય હિન્દ થેન્ક યુ